हेलो बच्चा पालकी, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। जंगल नु सौथी विशाल प्राणी क्यों छे? एवो क्वेश्चन तमारी सामने आवे तो जवाब एक ज आवानो छे सर, हाथी। सौथी झड़पथी दौड़तो प्राणी क्यों छे? तो मगज में आवे छे सर, चीतो। सौथी ऊंचो प्राणी क्यों छे? तो मगज में आवानो छे, जिराफ। सौथी बुद्धिशाली क्यों छे? तो आवे के सर, शियाळ नी वार्ता बहु बधी सांभळेली छे। पण राजा कोण छे? राजा कोण छे? सवाल है बच्चा पाल्टी। सौथी ताकतवारू के सौथी ऊंचू के सौथी मोटू विशाल कद धरावतू के सौथी बुद्धिशाली के सौथी झड़पथी भागतू प्राणी राजा नथी, राजा सिंह छे। सिंह ने राजा शू काम मानवामां आवे छे? शू फरक शू छे? सिंह एटले तो बच्चा पाल्टी आपणे कही शकीए के भाई केट फेमिलीमांथी आवतो एक प्राणी छे, એટલે કે બિલાડી ફેમિલી, ખબર છે ને, બાયોલોજીમાં આવતું હશે। તો કેટ ફેમિલીનું એક નાનકડું પ્રાણી છે, એને રાજા સુકામે કહીએ, રીઝન શું છે? એનો એટીટ્યુડ બચ્ચા પાલતી, શું છે એનો એટીટ્યુડ? એની તમે જે ચાલ જોવો છો બચ્ચા પાલતી, ચાલની અંદર જ કોન્ફિડન્સ હોય છે। માયકાંગલો એ સિંહ ના હોય, સિંહની જે ચાલ હશે, સિંહની ચાલમાં પહેલી વસ્તુ કે ડર નામની વસ્તુ છે નહીં। એને સામે હાથી દેખાય તો એ ગભરાય નહીં કે ઓહો એવડું મોટું જાનવર મારી સામે છે, નહીં। એને તો શું દેખાય છે? એને તો શિકાર દેખાય, એને તો એમાં લંચ દેખાય, એનું શું દેખાય છે? ડિનર દેખાય છે। જ્યારે એ જ હાથી જે સિંહ કરતા તો સાયન્સમાં પણ મોટું છે, અને મે બી બની શકે કે એની શક્તિ પણ થોડી કેવી વધારે જોવાની છે, એ સિંહને જોઈ તો શું થશે? અરે બાપા મરી ગયા, સિંહ આવે છે। હાથી સિંહને રિસ્પેક્ટ આપે છે, જીરાફ સિંહને રિસ્પેક્ટ આપે છે, શિયાળ જે બુદ્ધિશાળી છે એ પણ સિંહને રિસ્પેક્ટ આપે છે। શું કામે? સિંહનો એટીટ્યુડ એવો છે કે સામે કોઈ પણ હરણ હશે તો પણ એનો શિકાર છે, હાથી હશે તો પણ એનો શિકાર છે, જીરાફ હશે તો પણ એનો શિકાર છે, એના ઉપર જશે, એને કોન્ફિડન્સ છે પોતાની ચાલ ઉપર, એનો એટીટ્યુડ એવો છે બચ્ચા પાલતી। સિંહની ચાલ જોવા માટે લોકો પૈસા આપે છે, તેવી શું વિશેષતા છે? રીઝન શું છે? બચ્ચાપાલટી એક જ રીઝન છે, એનો એટીટ્યુડ, એનો કોન્ફિડન્સ અંદરથી કે ના આ વસ્તુ તો હું કરી શકે, સામે હાથી હશે તો ભાગશે નહીં, મારો શિકાર છે, હું એને કરી શકીશ, એ વસ્તુ શું બનાવે છે? સિંહને બીજા જાનવરોથી અલગ બનાવે છે। ભાગે ભાયડો હોય ત્યાં લાગુ પડે, પણ વસ્તુ હું જે તમને સમજાવવા માંગુ છું કે તમને પહેલી વસ્તુ તમારું જે એટીટ્યુડ બચ્ચાપાલટી એવો હોવો જોઈએ કે સામે ગમે તે વસ્તુ આવે સર, ખાલી બોર્ડ ફિઝિક્સમાં 100 માંથી 100 નહીં, નીટ ની અંદર હાયર રેન્ક, આઈઆઈટી જેડબલ ની અંદર હાયર રેન્ક, હું શા માટે ના કરી શકું? નીટ માં કોઈનો તો ફર્સ્ટ રેન્ક આવશે ને, આપણો કેમ ના આવે? હું તમને પૂછું, ફિઝિક્સમાં 100 માંથી 100 કોઈને તો આવશે ને, A1 ગ્રેડ કોઈને તો હશે ને, આપણે સુકામે નહીં? સામે જેવડું મોટું ટાર્ગેટ એટલા અંદરથી વધુ હરખા, જેટલી અઘરી પરીક્ષા એટલું જ અંદરથી કોન્ફિડન્સ વધારે લાવો, નહીં આ વસ્તુ હું કરીશ, હું જ કરી શકીશ આ વસ્તુ, કોન્ફિડન્સ લાવો। કોણ કરશે? તમે નહીં કરો તો નીટ આવે તો ગભરાવાનું છે નહીં, નીટ આવે તો ઓપોર્ચ્યુનિટી છે। વિચારો કે નીટમાં સારું રિઝલ્ટ આવશે પછીની લાઈફ કેવી હશે એ વિચારો। આઈઆઈટી જેડબલી આપવી છે પણ સર સાથે સાથે તૈયારી નહોતી, સર ડ્રોપ લેવું પડે, આ કરવું પડે, તે માયકાંગલા જેવા વિચારો મગજમાંથી કાઢો અને એવા લોકોથી દૂર લ્યો કે જે તમારી અંદર એવા નેગેટિવ વિચારો લાવે છે કે તારાથી થાયશ નહીં, તું નકામો છે, આ વસ્તુ તારાથી ના થાય, એના માટે પર્ટિક્યુલર મહેનત કરવી પડે, કોટા જવું પડે, 2 વર્ષ મહેનત કરવી પડશે, બધા નેગેટિવ વિચારો છે। હા કોટા જાઓ, 2 વર્ષ તૈયારી કરો, સારો રિઝલ્ટ આવે છે, પણ એનો મતલબ એવો નથી કે એ જ વસ્તુ કરવાથી સારો રિઝલ્ટ આવે છે। તમારે 12th ની સાથે સાથે પ્રિપેરેશન કરીને પણ લોકો આઈઆઈટી ની અંદર બેસે છે, એ વસ્તુ અઘરી છે મને ખબર છે, તો એનાથી ગભરાવાનું નથી, સાથે મળીને પ્લાન કરીને તાકાતથી આગળ વધવાનું છે। નીટ આઈઆઈટી અઘરી લાગે છે એ જ વસ્તુ યાર કામની છે, જ્યાં સમજો યાર, જેટલો ચેલેન્જ મોટો એટલું જ એનું ફળ વધારે મીઠું હશે। આઈઆઈટી ની અંદર સારો રેન્ક તમને આઈઆઈટી ની કોલેજ ની અંદર તમે બેસવા જાઓ અને કોઈ પણ એક કોમન પ્રાઇવેટ કોલેજમાં બેસજો, સિમ્પલ એક ઉદાહરણ સમજી જાજો ભાઈ, એમાં ફરક શું છે ને? જો સિમ્પલ, જો લોજિકલી, કઈ આપણે મીઠી મીઠી વાતો નથી કરવી। આઈઆઈટી ની અંદર તમે કોમ્પ્યુટર સાયન્સ જેવી કોઈ પણ તમારી બ્રાન્ચ છે, તમે બહાર નીકળો, તમે કાંઈ નથી કરેલું, 4 વર્ષ તમે જલસા જ કરેલા છે, કાંઈ નથી કરેલું, 4 વર્ષ તમે જલસા જ કરેલા છે, આઈઆઈટી ખાલી કોલેજની અંદર તમે બેઠેલા હશો, કોમ્પ્યુટર સાયન્સ જેવા તમે જો બહાર નીકળો છો, તમારું જે પેકેજ હશે ને બચ્ચા પાલતી, 12 થી 24 લાખ 25 લાખ
એન્યુઅલ પેકેજ હોવાનું છે. આ તો લોકલ પેકેજ, ઇન્ટરનેશનલી જાઓ તો કરોડોમાં હોય, એ વાત અલગ છે. તો કોઈ લોકલ કંપની કોઈ ઉઠાવે તો, જ્યારે પ્રાઇવેટ કોલેજની અંદર કેટલું છે તમને ખબર છે, મને તમને કહેવાની જરૂર છે નહીં, પાંચ આંકડી પૂરા થાય નહીં. આ ડિફરન્સ છે, લાઇફસ્ટાઇલનો ડિફરન્સ. અહીંયા વધારે પ્રાઇવેટ કોલેજ, ત્યાં તમારે સ્ટ્રીક વધારે હશે, એટેન્ડન્સ 75% કમ્પલસરી હોવાની છે. કેમ્પસ પ્રમાણમાં આના કરતા કેમ્પસ પણ નાનું હશે, જો એટલી છૂટછાટ અહીંયા નહીં હોય. અહીંયા તો તમને ખાલી એક સિમ્પલ ઉદાહરણ, એક બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ બધું ભેગું હશે. સમજે છે શું કહેવા માંગુ છું? એટલી તમને ફ્રીડમ આપે છે. વસ્તુ એ ટાઈપની હું તમને કહેવા માંગુ છું કે આમાં ને આમાં જમીન આસમાનનો ફરક છે. એના માટે જો હું વાતો કરવા બેસી તો લેક્ચર લગભગ એમાં જ હોય જશે. એટલે તમારે જે પ્રાપ્ત કરવું છે ને બચ્ચા પલ્લી, એના તરફનું પેલા તો કોન્ફિડન્સની સાથે ચાલો. મગજને આમ તમે આવતીકાલના ડોક્ટર્સ એન્જિનિયર છો, તો પેલા તમારી જે કંઈ ચાલ છે, જે અંદરનું જે કંઈ તમારું જે કંઈ મગજ છે, પોઝિટિવિટીથી ભરી દો. આઈ એમ એ ડોક્ટર, આઈ એમ એ એન્જિનિયર. તો નાનકડી નાનકડી વાતમાં કે સર આ મારી જગ્યાએ બેસી ગઈ, સર રોટેશન વાઇઝ મારી જગ્યા પેલી બેન્ચે આવે, એ બધી વસ્તુ યાર દૂર રહ્યો. તમે ક્યાંય જોયેલું છે કે આવતીકાલના ડોક્ટર હોય કે બજાર વજાર ઉભે ઉભા એ ટાઈપનું ટૂંકમાં ઝઘડો કરતા હોય? ડોક્ટર્સને ક્યારે એવા જોયા છે તમે? નહીં. તમે લોકો ડોક્ટર્સ, તો તમારું બિહેવિયર અત્યારથી એ ટાઈપનું હોવું જોઈએ. તો ડિફરન્સ શું છે એમાં આપણે અત્યારે નથી પડવું. એના માટે તો આપણે જે કાંઈ એપિસોડ છે ઓછો પડશે. તો હું ખાલી તમને કહું કે જો તમને આ વસ્તુમાં નથી જવું ને આ વસ્તુ તરફ જવું છે, તો પહેલાં તો અંદરથી કોન્ફિડન્સ લાવો, ને એ કોન્ફિડન્સથી સેલ્ફ બિલીફ. હું તમને કહું કે યાર તમને 100 માંથી 100 માર્ક્સ આવશે, મને તમારા ઉપર એટલો વિશ્વાસ છે, તો તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ક્લિયર છે એટલી વસ્તુ? કે ના સર આવશે 100 માંથી 100, સર નીટ તાકાતથી ક્વોલિફાઈ કરશું, આઈઆઈટીમાં તો સર આપણો જ ડંકો વાગશે, એટલું અંદરથી કોન્ફિડન્સની સાથે બોલવાનું ને રોજ બોલવાનું કે ના હું કરી બતાવીશ. બધાને કહી દઉં, ઘરમાં જેટલા હોય બધાને હું કરી બતાવીશ. તો કેમ કરશું બધું પછી જોશું. ચલો પહેલા તો એક જે ઈઝી રસ્તો, કે જે મોટા ભાગના છોકરાઓનો નીચે કમેન્ટમાં એ ટાઈપનો ક્વેશ્ચન હતો કે સર એનસીઆરટી તો સર થઈ જાય છે વ્યવસ્થિત, પણ સર એમસીક્યુઝનું કંઈક કરો. તો આજનું જે લેક્ચર છે આપણે એની અંદર વાતો કરશું. તો ચાલો મહાદેવનું નામ લઈ આજનું એપિસોડ મારી તમારી વાતો એપિસોડ નંબર 4 ફાઇનલી ચાલુ કરીએ. તો કંઈક નવી આપણી ચેનલની કંઈક અપડેટ આવેલી છે બચ્ચા પાર્ટી, મારે તમને એ જણાવવાનું છે કે જો ઘણા બધા નીચે કમેન્ટમાં એવું હતું કે સર એમસીક્યુઝની પ્રિપેરેશન માટે શું કરવું, કે આ છે તે છે, બરાબર, એટલે બહુ બધું વિચારેલું છે, બરાબર, ઘણી બધી મંથનો કરેલા છે, ઘણા સ્ટુડન્ટ સાથે રૂબરૂ વાત કરેલી છે કે કઈ વસ્તુ એ લોકોને ઇઝી પડશે, કઈ રીતે આગળ જવું છે. એમાંથી જે એક સ્ટુડન્ટનો એક શું હતું સજેશન હતું, ને એના ઉપર આપણે આગળ વધી રહ્યા છે. આપણે જે કરેલું છે, આપણે ટેલિગ્રામની અંદર આપણા ચેનલનું બચ્ચા પાર્ટી ગ્રુપ બનાવેલું છે, રોહિત ખેર ફિઝિક્સ @ કરીને સર્ચ કરજો, એટલે ચેનલ જે કંઈ હશે આપણું એ આવી જવાનું છે. અથવા તો એની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર નીચે આપેલી છે. બે રસ્તા છે, કોઈ પણ રસ્તો ચૂઝ કરશો. પ્લે સ્ટોરમાંથી ટેલિગ્રામ ડાઉનલોડ કરીજો, હોય તો વેરી ગુડ, અને @ સર્ચ કરજો, @ રોહિત ખેર ફિઝિક્સ. હવે એમ થાય કે સર આના ઉપર જવાથી ફાયદો શું થવાનું છે? પહેલી વસ્તુ ફાયદો એ થશે કે ટોપિક વાઇઝ એમસીક્યુ તમારી પાસે હોવાના છે, મળી જશે રેગ્યુલરલી. બીજો ફાયદો જે થવાનો છે એ વસ્તુ તમને કહેવા માંગુ છું, તો નોટ્સ મળી જશે, જેટલી પણ વસ્તુ ચાલેલી હશે બધાને તમને નોટ્સ રેગ્યુલર અપડેટ થશે. ટેસ્ટ સિરીઝ એની અંદર આપણે ચાલુ કરશું બચ્ચા પાર્ટી, એમસીક્યુઝ જેડબલી નીટ લેવલની ટેસ્ટ સિરીઝ એની અંદર આપણે ચાલુ કરવાના છે. ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્યુશન માટેનો પણ એક જો એની અંદર એક વિચાર આપણે લાવી શકીએ. મતલબ તમે લોકો ધારો કે કોઈ એમસીક્યુ સોલ્વ કરો છો, કોઈ વસ્તુ છે એક ડાઉટ જેવી વસ્તુ છે, તો તમે એનો સિમ્પલી તમે ફોટો પાડી તમે ગ્રુપની અંદર શેર કરો. તો સપોઝ કે હું ચાલો ફ્રી નથી, ચાલો હું ક્યાંય કોઈ લેક્ચરની અંદર અટવાયેલો છું, પણ છતાં જે તમારી સાથે જે કંઈ જોડાયેલા જે કંઈ બીજા વિદ્યાર્થીઓ છે એમાંથી બની શકે કોઈ ફ્રી હોય અને એનો જવાબ એને આવડતો હોય, એ તમને કંઈક ત્યારે ને ત્યારે સોલ્યુશન કંઈ તમને આપી દે, એ ટાઈપની વસ્તુ થઈ શકવાની છે. બીજી એક વસ્તુ કે ભાઈ ધારો કે જે ગ્રુપ આપણું જે ચેનલ છે એની અંદર અત્યારે આપણે જોઈએ તો સ્ટુડન્ટ્સ રાજકોટના, અમદાવાદના, જૂનાગઢ, કચ્છના, મતલબ લગભગ દરેક આમ જગ્યાએથી સ્ટુડન્ટ્સ જોડાયેલા છે. તો ગ્રુપની અંદર જો દરેક જગ્યાના સ્ટુડન્ટ્સ હશે, તો જે કંઈ સેટરડે મંડે જે કંઈ તમારી ટેસ્ટ તમારી સ્કૂલે અથવા તો ક્લાસીસમાં હોય, એ ટેસ્ટનો તમે શેર ક્યાં કરી શકવાનો છો આપણા ગ્રુપમાં?
જેથી થવાનું શું છે, જૂનાગઢમાં જે વિદ્યાર્થી બેઠેલો હશે એ વિદ્યાર્થીને પણ અમદાવાદમાં કેવી ટેસ્ટો ચાલતી હશે, રાજકોટમાં કેવી ટેસ્ટો ચાલતી હશે એને ખબર હશે. અમદાવાદમાં જે વિદ્યાર્થી તૈયારી કરે છે એને ખબર હશે કે ભાઈ રાજકોટના સ્ટુડન્ટ્સ આ ટાઈપની તૈયારી કરે છે. બની શકે કે તમે લોકોને જે કંઈક સ્કૂલ અથવા તો ટ્યુશન ક્લાસની અંદર નીટની અથવા તો સબ્જેક્ટની ટેસ્ટ ટાઈમે ના લેવાતી એવું કદાચ બની શકે. આશા કરું કે દરેક જગ્યાએ વ્યવસ્થિત બધું ચાલતું હશે, પણ છતાં તમને કંઈ પેપર સોલ્વ ના કરો તો કંઈ નહીં, પણ કેવા ક્વેશ્ચન બીજા લોકો કેવી રીતે પ્રિપેરેશન કરે છે તમે જોઈ શકવાના છો, તમે એને શું કરી શકવાના છો, ત્યાંથી આગળ વધી શકવાના છો. એટલે બધું આખું બધા એકી સાથે હશે તો પ્લેટફોર્મ એક તૈયાર થશે, એક ડિરેક્શનની અંદર જશું ને તમામ વસ્તુ જે નોટ્સ જે PDF, ધારો કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે ભાઈ JEE પ્રિપેરેશન માટે લાસ્ટ 30 યરના ક્વેશ્ચન તો બધાને ફરજિયાત કરી જ લેવાનું. તો પછી 3-4 લોકોનો મેસેજ આવ્યો કે સર આ મળતા નથી કંઈક કરો. એટલે મેં તો ડાઉનલોડ કરી લીધા છે, પણ મારે દરેક સુધી જો પહોંચાડવા છે તેનું રીઝન શું છે તો એ કારણ આપણું ગ્રુપ બનાવી નાખીએ, એની અંદર શેર કરી દે, તમામ વસ્તુ આની અંદર હશે. હવે પાછું ક્વેશ્ચન કે સર તો વોટ્સએપ ગ્રુપ બનાવો ને, વોટ્સએપ ગ્રુપમાં બચ્ચા પાલટી વસ્તુ કેવી થશે, વોટ્સએપ ગ્રુપમાં બધાએ જોડાવાની થોડુંક ટેન્શન વાળું છે. રીઝન છે કે ભાઈ વોટ્સએપ અંદર પ્રાઇવસી ના રહેવાની, તમે જેવા વોટ્સએપ ગ્રુપમાં એડ થશો કે તમારા જે કે નંબર છે દરેક સુધી બતાવવાના છે, અને વોટ્સએપમાં યાર લિમિટેડ વિદ્યાર્થીઓ જોઈન થઈ શકવાનું. જ્યારે ટેલિગ્રામમાં તમે જોઈન થશો તમારી પ્રાઇવસી હશે, તમારા કોન્ટેક્ટ નંબર બીજા કોઈને બતાવશે નહીં અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ એની અંદર એડ થઈ શકશે. તો નીચે લિંક આપેલી છે એ લિંક દ્વારા અથવા તો ટેલિગ્રામમાં જે રોહિત કેર ફિઝિક્સ સર્ચ કરી ગ્રુપ બનાવેલું છે, ગ્રુપની અંદર આપણે ચર્ચા એ પણ કરવાની છે કે નેક્સ્ટ વસ્તુ યુટ્યુબ ઉપર કઈ ચાલુ કરવાની, બરાબર. બધા લોકો ગ્રુપ ડિસ્કશન કરશું એની અંદર કે ભાઈ ચલો આ વસ્તુ કરીએ, આ વસ્તુ કરીએ, આ છે તમારા સજેશન એમાં વહેલા પહોંચી જશે. તો ચલો પહેલી વસ્તુ તમે કીધી પ્રમાણે આ ટાઈપની વસ્તુ કરી નાખીએ, અને સેકન્ડ વસ્તુ કોઈ પણ જગ્યાએ પ્રિપેરેશનમાં ક્યાંય પણ પ્રોબ્લેમ આવે તો બચ્ચા પાલટી બોલવાથી મૂંઝાવાનું છે નહીં. થેન્ક યુ બચ્ચા પાલટી, લવ યુ ઓલ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરી લ્યો તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં, શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.